ભાજપના સાંસદ મનસુખ વસાવાને જાહેરમાં તમાચો મારવાની નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય અમિત વસાવાની સોશિયલ મીડિયામાં ચમકીતી ખળભળાટ મચી જવા પામ્યો છે। નર્મદા જિલ્લા ભાજપના ભાજપ કાર્યકર અમિત વસાવાએ ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા અને રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરત વસાવાને જાહેર મંચ પર તમાચો મારવાની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે। અમિત વસાવાનો ચીમકી આપતો આ વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રમુખ તરીકે એક વર્ષ પૂરું કર્યું એ નિમિત્તે તેમનો સન્માન સમારંભ યોજાયો હતો। એ સમારંભમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ ભરત વસાવાના ભારોભાર વખાણ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સભ્ય ભરત વસાવા રાજપીપળા પાલિકાના વહીવટમાં સહકાર આપે છે તે ખૂબ સારી બાબત કહેવાય। ત્યારે મનસુખ વસાવાની આ જ વાતને લઈને ભાજપના કાર્યકર અમિત વસાવાએ સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। નર્મદા જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના કાર્યકર અમિત વસાવાએ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે મનસુખલાલ વિપક્ષના ઘણા વખાણ કરે છે એટલે એમને જાહેર મંચ પરથી બે તમાચા મારીશ અને ભરત વસાવાને પણ તમાચો મારીશ। અત્રે ઉલ્લેખનીય છે કે અમિત વસાવાએ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં ભરત વસાવા સામે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી। તે ચૂંટણીમાં અમિત વસાવાની હાર થઈ હતી। ચૂંટણી પરિણામના થોડા સમય બાદ અમિત વસાવા પર હુમલો પણ થયો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી।